वेरी गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, मैकेनिकल इंजीनियरिंग की अंदर डिप्लोमा सेमेस्टर फोर में आपणो जो पहलो सब्जेक्ट है मेन्युफेक्चरिंग इंजीनियरिंग टू, जेनी अंदर आपणे चेप्टर नंबर वन लास्ट लेक्चर में कम्प्लीट कर्यो हतो। सब्जेक्ट की अंदर आज आप आगर वधवाना छे। नेक्स्ट आपणे चेप्टर नंबर बे जे छे ए डिस्कस करवा जई रह्या छे, बेसिक मशीन टूल वन। ओके, आना पछीनो चेप्टर आवशे बेसिक मशीन टूल टू, त्यार पछी आवशे बेसिक मशीन टूल थ्री। तो चेप्टरना नाम में तमे जोशो के बेसिक मशीन टूलनी वन बाय वन सीरीज जे छे ते आगर वधी रही छे। कारण के ज्यारे इंडस्ट्रियल रिवोल्यूशन थयुं एनी पहेला, एटले आजथी 300, 400, 200, 250 वर्ष पहेला, જ્યારે લુહારી કામ થતું હતું, બરાબર છે, યુદ્ધના જે જહાજો, હથિયારો, તલવાર, ભાલા આ જે બધી વસ્તુ બનતી હતી, તે વખતથી ઘણા બધા બેઝિક મશીનો યુઝ થતા આવ્યા છે। ત્યાર પછી વખતો વખત જે સુધારા વધારા થઈને જે નવી નવી ટેકનોલોજી આવી છે એ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી અત્યારે જે લેટેસ્ટ મશીનો કામ કરી રહ્યા છે એ પણ તમે જોયા છે। તો આ જે બધા મશીન છે, ઓકે, એ એકદમ જાતે કે કશેથી આકાશમાંથી પડ્યા નથી। આની પાછળ ઘણું બધું ડેવલપમેન્ટ, ઘણી બધી રિસર્ચ અને ઘણી બધી વસ્તુઓ છે જે સમય માંગી લે એવી છે, અને ઘણી બધી નવી નવી વસ્તુઓ શોધાતી રહે છે। તો બધી વસ્તુનો તમે ઇફેક્ટિવલી સ્ટડી કરી શકો, વ્યવસ્થિત નોલેજ મેળવી શકો, એટલા માટે જે બી મશીન ટૂલો છે એને બેઝિક મશીન ટૂલો સમજીને, અથવા જે કોઈ પણ મશીન છે એનું જે મૂળ સ્વરૂપ હશે, બેઝિક મશીન હશે, એને આપણે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા છે। એમાંની જે પહેલી કેટેગરી છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે। ઓકે, શું ડિસ્કસ કરવાના છે આપણે? બેઝિક મશીન ટૂલ વન, ક્લિયર, કે એવા કયા બેઝિક મશીન ટૂલ છે જે આપણે સૌથી પહેલાં શીખવાના છે તે। ઓકે, તો અત્યારે જેટલા પણ લેટેસ્ટ મશીન શોધાયા છે એ બધાનું મૂળ સ્વરૂપ જે હશે, જેમ કે સીએનસી છે, તો સીએનસી એ લેથ મશીનનું હાઈટેક વર્ઝન છે, ઓકે, ડેવલપ વર્ઝન છે એવું કહેવાય। તો સીએનસીનું મૂળ સ્વરૂપ કયું હશે? લેથ મશીન। ઓકે, એ રીતના સીએનસી ટર્નિંગ મશીન આવે છે, તેનું પણ મૂળ સ્વરૂપ લેથ મશીન હશે, ખ્યાલ આવે છે? ઓકે, વર્ટિકલ ડ્રિલિંગ મશીન છે, ગેંગ ડ્રિલિંગ મશીન છે, મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ મશીન છે। તો જેટલા પણ ડ્રિલિંગ મશીન છે એનું મૂળ સ્વરૂપ કયું હશે? તો કે બેન્ચ ડ્રિલિંગ મશીન। બસ, તો એ જ રીતના આપણે આ ચેપ્ટરની અંદર અમુક બેઝિક મશીન્સ અથવા તો બેઝિક મશીન ટૂલ્સ જોવાના છે। તો ઇન્ટ્રોડક્શનમાં સ્ટાર્ટિંગમાં આપણને એમ કીધું છે કે જે કોઈ પણ મશીન ટૂલ યુઝ કરીએ છીએ અથવા જે કોઈ પણ મશીન ટૂલ્સ અવેલેબલ છે એની વ્યાખ્યા અને એનું વર્ગીકરણ, તમને એમ કે ભાઈ બેઝિક મશીન ટૂલની વ્યાખ્યા આપો, અથવા તમારે કોઈને બેઝિક મશીન ટૂલ્સ સમજાવવા હોય તેનું જે ડિસ્ક્રિપ્શન છે એની જે વ્યાખ્યા છે તમને આવડતી હોવી જોઈએ। પહેલું છે, મશીન ટૂલ્સ એવા પ્રકારના મશીનોનો સમૂહ છે કે જે ધાતુ અથવા અન્ય પ્રકારના સખત પદાર્થો જેવા કે લાકડું, પ્લાસ્ટિક ને કટિંગ એક્શન દ્વારા જોઈતો આકાર આપે છે। બહુ સરસ ડેફિનેશન છે, તમને તરત ખ્યાલ આવી જશે। મશીન ટૂલ શું છે? તો કે મશીન ટૂલ એ અમુક એવા પ્રકારના મશીનોનો સમૂહ છે કે જે મશીનો દ્વારા આપણે ધાતુ અથવા અન્ય સખત પદાર્થ જેવા કે લાકડું, પ્લાસ્ટિક વગેરેને આપણે કટિંગ કરીને અથવા એની ઉપર કટિંગ એક્શન દ્વારા આપણને જે જોઈતો આકાર જોઈએ છે એ આકાર આપણે મેળવી શકીએ છીએ।
અથવા એ મશીન શું કરે છે, કટિંગ એક્શન કરીને, કોની ઉપર કટિંગ એક્શન કરીને, ધાતુ, લાકડું કે પ્લાસ્ટિક જેવી જે સખત ધાતુઓ, સખત મેટલ અથવા સખત પદાર્થો આવે છે એની ઉપર કટિંગ એક્શન દ્વારા, કટિંગ એક્શન કરીને આપણને જેવો આકાર જોઈએ છે એવો જોઈતો આકાર બનાવી આપે છે. તેવા દરેક મશીનોના સમૂહને મશીન ટૂલ કહેવાય છે. આ મશીન ટૂલ એને આપણે ઇલેક્ટ્રિક મોટરથી ચલાવીએ છીએ. એટલે એવું કહેવાય કે જેટલા પણ મશીન ટૂલ્સ હશે અથવા જેટલા પણ મશીન હશે બેઝિકલી ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે. અને આ મશીન ટૂલ દ્વારા વર્કપીસની સપાટી ઉપર બિનજરૂરી મેટલને એટલે કે ધાતુને રિમૂવ કરીને એટલે કે દૂર કરીને આપેલો જોબ બનાવી શકાય છે. ધાતુનો વર્કપીસ લેવાનો, તમારે મારી જે શેપ જોઈએ છે એ શેપ રાખવાનો, એ શેપ સિવાયની બાકીની જે ધાતુ છે વર્કપીસની સપાટી ઉપર એને કટિંગ અથવા મશીનિંગ કરીને દૂર કરી નાખો, એટલે આપણો જે વર્કપીસ છે, જે જોબ છે એ તૈયાર થઈ જશે. લેથ મશીન, ડ્રિલિંગ મશીન, મિલિંગ મશીન, શેપિંગ મશીન, પ્લાનિંગ મશીન, હેક્ઝો કટિંગ મશીન, બ્રોચિંગ મશીન વગેરેને મશીન ટૂલ્સ કહેવામાં આવે છે. ઓકે, તમને બેઝિક મશીન ટૂલની વ્યાખ્યા આપી, વ્યાખ્યાની સાથે સાથે અમુક તમને ઉદાહરણ આપી દીધા, એક્ઝામ્પલ કે કોને બેઝિક મશીન ટૂલ્સ કહેવાય. તો સૌથી પહેલું લેથ મશીન, ફાધર ઓફ ઓલ મશીન, બધા મશીનનો બાપ કોણ છે, લેથ મશીન, યાદ રાખજો. ડ્રિલિંગ મશીન, મિલિંગ મશીન, શેપિંગ મશીન, પ્લાનિંગ મશીન, હેક્ઝો કટિંગ મશીન, બ્રોચિંગ મશીન, આ બધાને આપણે શું કહીએ છીએ, બેઝિક મશીન ટૂલ્સ કહીએ છીએ. મશીન ટૂલ્સ વર્કપીસ અને જોબની સાપેક્ષ ગતિ આપી ટૂલ દ્વારા કટિંગ એક્શન કરીને મેટલ રિમૂવ કરે છે. શું થાય છે દરેકે દરેક મશીન ટૂલ્સની અંદર? તો કે ટૂલ અને વર્કપીસને ફિઝિકલ કોન્ટેક્ટ કરાવીને, બંનેની વચ્ચે સાપેક્ષ ગતિ કરાવીને, સાપેક્ષ ગતિ એટલે વર્કપીસને ફિક્સ રાખો, ટૂલને ગતિ આપો, અથવા ટૂલને ફિક્સ રાખો, વર્કપીસને ગતિ આપો, તો આ રીતના સાપેક્ષ ગતિ કરાવીને આપણે કટિંગ ટૂલ વડે કટિંગ એક્શન કરીને ધાતુની સરફેસ પરથી, વર્કપીસની સરફેસ પરથી મેટલને એટલે કે ધાતુને રિમૂવ કરીને જરૂરી આકાર આપી શકીએ છે અથવા જરૂરી આકાર આપે છે. ઓકે, તો આ થઈ ગઈ મશીન ટૂલ્સની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ. નેક્સ્ટ આપણે જોવાનું છે એનું વર્ગીકરણ, કે જેટલા પણ મશીન અવેલેબલ છે એ દરેકે દરેક મશીનને આપણે મશીન ટૂલ્સ કહીએ છીએ, અને મશીન ટૂલ્સ છે અથવા અત્યાર સુધી જેટલા પણ મશીનો શોધાયા છે એને આપણે ત્રણ કેટેગરીમાં શું કરી શકીએ છીએ, ક્લાસિફાય કરી શકીએ છીએ, એટલે કે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. એમાં પહેલું છે બેઝિક મશીન ટૂલ અથવા જનરલ પર્પઝ મશીન ટૂલ્સ અથવા તો સ્ટાન્ડર્ડ મશીન ટૂલ. સૌથી પહેલી કેટેગરી બેઝિક મશીન ટૂલ, એને તમે જનરલ પર્પઝ મશીન ટૂલ્સ પણ કહી શકો છો અથવા સ્ટાન્ડર્ડ મશીન ટૂલ પણ કહેવાય છે. ત્યાર પછી બીજી કેટેગરી પ્રોડક્શન મશીન ટૂલ, અને ત્રીજી કેટેગરી સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ. સ્પેશિયલ પર્પઝ એટલે સ્પેશિયલી અલગ રીતના આપણે બનાવ્યા છે તે. ઓકે, તો આ ત્રણ ત્રણ કેટેગરીને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. સૌથી પહેલાં આપણે કઈ જોઈ, બેઝિક મશીન ટૂલ. હવે તમને આના નામ પરથી ખબર પડી જાય બેઝિકનો મતલબ શું થાય વિદ્યાર્થીઓ, પાયાનો. ઓકે, ફંડામેન્ટલ્સ મશીન છે તે. તો બેઝિક મશીન ટૂલ એટલે તમને દરેક વર્કશોપની અંદર, દરેક નાના મોટા કારખાનામાં, દરેક મશીન ટૂલ ડિપાર્ટમેન્ટની અંદર અથવા ટૂલ રૂમ ડિપાર્ટમેન્ટની અંદર જોવા મળશે, જેને કહેવાય છે બેઝિક મશીન ટૂલ.
આવા પ્રકારના મશીન ટૂલની ડિઝાઇન એવી રીતે કરવામાં આવેલી હોય છે કે જુદા જુદા આકાર અને માપવાળા વિવિધ પ્રકારના દાગીનાઓ બનાવી શકાય છે. એકદમ પાયાનું બેઝિક મશીન છે અને આ મશીનને અથવા મશીન ટૂલ્સને આપણે એવી રીતના ડિઝાઇન કરેલું હોય કે એક જ મશીન ઉપર આપણે જુદા જુદા માપવાળા અને જુદા જુદા આકારવાળા વિવિધ પ્રકારના વર્કપીસોને બનાવી શકીએ. વરી જુદી જુદી એટેચમેન્ટનો ઉપયોગને કારણે તેની ક્ષમતામાં પણ વધારો કરી શકાય છે અને એની ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ પણ કરી શકાય છે. ધેટ મીન્સ એક જ મશીન છે પણ મશીનની સાથે એટલું બધું એટેચમેન્ટ અને એટલી બધી એસેસરીઝ આવે છે કે જેનો તમે ઉપયોગ કરીને એક જ મશીન ઉપર ઘણા બધા વિવિધતાવાળા વિવિધ પ્રકારના ઓપરેશન કરી શકો છો. ઓકે, એક જ મશીન ઉપર આ પ્રકારના મશીન ટૂલ્સ નાની મશીન શોપ, રિપેર શોપ તથા ઓછી સંખ્યામાં જ્યાં પ્રોડક્શન કરવાનું હોય ત્યાં ઉપયોગી છે. ઇવન દરેકે દરેક મોટા કારખાનાથી લઈને દરેકે દરેક મશીન ટૂલ્સ અથવા ટૂલ રૂમ ડિપાર્ટમેન્ટની અંદર એક આવા બેઝિક મશીન ટૂલ્સ હોય જ છે. ઇવન દરિયામાં જે મોટા મોટા શિપ જતા હોય, શિપનો જે એન્જિન રૂમ ડિપાર્ટમેન્ટ હોય અને એન્જિન રૂમ ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે એન્જિન રૂમની અંદર આવો ટૂલ રૂમ હોય છે ત્યાં પણ આવા બેઝિક મશીન ટૂલ્સ હોય છે. ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થીઓ. દરેક જગ્યાએ જ્યાં ધાતુનું કામ થતું હશે ત્યાં તમને આવા મશીન જોવા મળશે. ક્લિયર છે? તેના પણ એક્ઝામ્પલ આપ્યા છે કયા કયા બેઝિક મશીન ટૂલ્સ છે. તો લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, બોરિંગ મશીન છે, મિલિંગ મશીન છે, ગ્રાઇન્ડિંગ મશીન છે, શેપિંગ મશીન છે, પ્લેનિંગ મશીન છે અને સ્લોટિંગ મશીન છે. આ બધા બેઝિક મશીન ટૂલ્સ છે. લેથ આપણા ત્યાં છે, ડ્રિલિંગ મશીન આપણા વર્કશોપમાં છે, ગ્રાઇન્ડિંગ મશીન છે, મિલિંગ અને શેપિંગ મશીન આવા ચારથી પાંચ મશીન આપણી વર્કશોપમાં અવેલેબલ છે. એના પણ આપણે ડેમોન્સ્ટ્રેશન અને જે પ્રેક્ટિકલ છે આપણે પરફોર્મ કરીશું. ક્લિયર છે? ચાલો, આ થઈ ગયા આપણા બેઝિક મશીન ટૂલ. નેક્સ્ટ આપણે જોવાના છે એક નાનો પોઈન્ટ રહી ગયો છે. શું કહે છે અહીંયા કે આ મશીન ટૂલ્સ છે એની બનાવટ ત્રણ પ્રકારના મટીરિયલ માટે વપરાય છે. એટલે આ જેટલા પણ બેઝિક મશીન ટૂલ છે ને એની ઉપર આપણે કયા કયા મેટલના વર્કપીસના ઓપરેશન કરી શકીએ છીએ તો કે ફેરસ ધાતુ, નોન ફેરસ ધાતુ અને નોન મેટલ એટલે કે લાકડું છે, પ્લાસ્ટિક છે. ઓકે, એ બધાનું મશીનિંગ અથવા કટિંગ આપણે આવા મશીન ઉપર કરી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોવાનું છે પ્રોડક્શન મશીન ટૂલ. પ્રોડક્શનનો મતલબ શું થાય વિદ્યાર્થીઓ? એક જ વસ્તુ સેમ ડિઝાઇન, સેમ સાઇઝ, સેમ માપ પણ જથ્થામાં બનાવવાની હોય એ વખતે પ્રોડક્શન મશીન ટૂલ્સ વપરાય છે. ક્લિયર? આ જે મશીન છે એનો સ્પેશિયલ ઉપયોગ ઉત્પાદન વધારવા માટે એટલે કે પ્રોડક્શન રેટ વધારવા માટે અને પ્રોડક્શનનો ખર્ચો ઘટાડવા માટે થાય છે. સામાન્ય રીતે આવા જે મશીન હોય છે એ મલ્ટી સ્ટેશન ટૂલ મશીન હોય છે. એક જ લેથ મશીન હોય છે, એક જ ડ્રિલિંગ મશીન હોય છે, પણ એમાં જે ટૂલ અથવા વર્કપીસ મૂકવાના જે સ્ટેશન આવે છે એ મલ્ટિપલ હોય છે. મતલબ તમે ક્રમિક સિક્વન્સમાં વારાફરતી ટૂલ અને વર્કપીસને ફટાફટ ચેન્જ કરીને બને એટલા ઓછા સમયમાં શું કરી શકો છો? એક જ મશીનની ઉપર ફટાફટ પ્રોડક્શન લાવી શકો છો. ક્લિયર? ધેટ મીન્સ ઓછા સમયમાં વધુ ઉત્પાદન માટે પ્રોડક્શન મશીન વપરાય છે જેની અંદર મલ્ટિપલ ટૂલ લેથ. ક્લિયર છે? મતલબ એક જ લેથ મશીન પણ એની ઉપર ટૂલ એક કરતાં વધારે યુઝ થશે. મલ્ટી હેડ ડ્રિલિંગ મશીન, એક ડ્રિલિંગ મશીનની ઉપર ઘણી બધી ડ્રિલિંગ હેડ હશે.
કેપ્સ્ટન અને તરેટ લેટ લેટ મશીનનું લેટેસ્ટ વર્ઝન છે, સ્વયમી ઓટોમેટિક લેટ, બધા સ્પેશિયલી એક જ પ્રકારની વસ્તુ જથ્થામાં બનાવવા માટે, નંબર ઓફ લાર્જ ક્વોન્ટિટીમાં પ્રોડક્શન લાવવા માટે, પ્રોડક્શન રેટ વધારવા માટે, પ્રોડક્શનનો ખર્ચો ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે અથવા બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી છે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ. એવા લેથ મશીન અથવા એવા કોઈ મશીન, જસ્ટ એક્ઝામ્પલ છે લેથ મશીન, એવા કોઈ મશીન કે જે સ્પેશિયલી કોઈક અલગ પ્રકારનું કામ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરવા માટે બનાવવામાં આવ્યા હશે તેવા. ઓકે, મતલબ એક સરખા ભાગોનું માસ પ્રોડક્શન કરવું હોય અથવા એક સરખા ભાગોનું બેચ પ્રોડક્શન કરવું હોય તે વખતે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ વપરાય છે, જેની અંદર પિસ્ટન ટર્નિંગ લેથ, આપણા જે બાઇકના ટુ વ્હીલ ફોર વ્હીલ જેટલા પણ એન્જિન છે, એન્જિનની અંદર સિલિન્ડર હોય, સિલિન્ડરની અંદર પિસ્ટન હોય, એ પિસ્ટનનું ટર્નિંગ કરવા માટે સ્પેશિયલી પિસ્ટન ટર્નિંગ લેથ મશીન છે એ બનાવવામાં આવ્યું છે. પછી જે કેમશાફ્ટ આવે છે એન્જિનની અંદર, એનું ગ્રાઇન્ડિંગ કરવા માટેના પણ મશીન આવે છે. ટૂલ અને કટર, એનું ગ્રાઇન્ડિંગ કરવા માટે, ગિયર બનાવવા માટે ગિયર જનરેટર, ગિયર બનાવવા માટે ગિયર હોબિંગ પ્રોસેસ, આ દરેકે દરેક એક્ઝામ્પલ એ સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલના છે. તમે સમજી શકો છો કે સ્પેશિયલી કોઈ એક જ પ્રકારનું ચોક્કસ, કોઈ એક જ પ્રકારનું ચોકસાઈવાળું કામ કરવા માટે આવા મશીનો બનાવવામાં આવ્યા હોય છે, જેને આપણે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ કહીએ છે. તો આ થઈ ગયો આજનો આપણો લેક્ચર, જેમાં આપણે મશીન ટૂલની ડેફિનેશન, એના એક્ઝામ્પલ અને એના પ્રકાર જોયા. અહીં સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આવતીકાલે મળીશું ત્યારે જોઈશું આપણે મશીન ટૂલ દ્વારા થતા કટિંગ ઓપરેશન, અને બાકીનો જે ટૉપિક છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ઓકે વિદ્યાર્થીઓ, મળીશું આવતીકાલે. થેન્ક યુ.